કોમ્યુટેશન આપણે આગળ જોઈ ગયા કે કોમ્યુટેશન એ SCRને ઓફ કરવા માટેની જે રીતો હોય છે અથવા ઓફ કરવામાં આવે છે તેને કોમ્યુટેશન કહેવામાં આવે છે. હવે કોમ્યુટેશનના મુખ્ય બે પ્રકાર છે, કરંટ કોમ્યુટેશન. એટલે આ પ્રકાર કરંટ કોમ્યુટેશનની અંદર જ્યારે થાઇરિસ્ટરમાંથી ફોરવર્ડ કરંટ પસાર થાય છે ત્યારે એ ફોરવર્ડ કરંટની કિંમત હોલ્ડિંગ કરંટ કરતાં ઓછી કરીને થાઇરિસ્ટરને ઓફ કરવામાં આવે છે. આથી આ પ્રકારના કોમ્યુટેશનને કરંટ કોમ્યુટેશન કહેવામાં આવે છે. ક્લાસ એ અને ક્લાસ બી એ કરંટ કોમ્યુટેશન કોમ્યુટેશનના પ્રકારો છે. તેવી જ રીતે બીજું વોલ્ટેજ કોમ્યુટેશન, એટલે કે આ પ્રકાર વોલ્ટેજ કોમ્યુટેશનની અંદર થાઇરિસ્ટરને ચોક્કસ સમય માટે રિવર્સ વોલ્ટેજ આપવામાં આવે છે જેને કારણે SCR ટર્ન ઓફ થાય છે. આની અંદર ક્લાસ સી, ક્લાસ ડી અને ક્લાસ ઈ પ્રકારના વોલ્ટેજ કોમ્યુટેશનનો સમાવેશ થાય છે. હવે જોઈએ ફોર્સ કોમ્યુટેશનની જુદી જુદી રીતો. નામ મુજબ આપણે કહી શકાય કે ફોર્સ કોમ્યુટેશન એટલે કોમ્યુટેશન એટલે કે થાઇરિસ્ટરને અથવા SCRને ટર્ન ઓફ કરવા માટે ફોર્સ કરવામાં આવે છે. આથી આ પ્રકારના કોમ્યુટેશનને ફોર્સ કોમ્યુટેશન કહેવામાં આવે છે. હવે ફોર્સ કોમ્યુટેશનના ઘણા પ્રકારો છે. પહેલો પ્રકાર છે ક્લાસ એ, જેને આપણે સેલ્ફ અથવા લોડ કોમ્યુટેશન પણ કહેવામાં આવે છે. તેવી જ રીતે ક્લાસ બી અને રેઝોનન્ટ પલ્સ કોમ્યુટેશન પણ કહેવામાં આવે છે. થર્ડ ક્લાસ સી, એને આપણે કોમ્પ્લિમેન્ટરી કોમ્યુટેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્લાસ ડી ઇમ્પલ્સ કોમ્યુટેશન. ક્લાસ ઈને એક્સટર્નલ પલ્સ કોમ્યુટેશન પણ કહેવામાં આવે છે, એટલે કે આપણે બહારથી પલ્સ આપવી પડે છે થાઇરિસ્ટરને ટર્ન ઓફ કરવા માટે. તેવી જ રીતે છે ક્લાસ એફ. ક્લાસ એફ એ એસી લાઇન કોમ્યુટેશન છે, એટલે કે જ્યારે એસી અને એસી પર ઓપરેટ કરવામાં આવે છે ત્યારે જે પ્રકારનું કોમ્યુટેશન વાપરવામાં આવે છે તેને એસી લાઇન કોમ્યુટેશન કહેવામાં આવે છે. હવે આપણે વન બાય વન દરેક કોમ્યુટેશનની ચર્ચા કરીશું. ક્લાસ એ કોમ્યુટેશન, હવે જોઈએ કે ક્લાસ એ કોમ્યુટેશનને આપણે સેલ્ફ કોમ્યુટેશન અથવા રેઝોનન્ટ કોમ્યુટેશન અથવા લોડ કોમ્યુટેશન પણ કહેવામાં આવે છે. હવે આ અહીંયા આપણે ક્લાસ એ કોમ્યુટેશનની સર્કિટ દર્શાવેલ છે. હવે આ સર્કિટની અંદર ઇન્ડક્ટર અને કેપેસિટરનો ઉપયોગ કોમ્યુટેટિંગ કમ્પોનન્ટ તરીકે કરવામાં આવે છે, જે રેઝોનન્ટ સર્કિટ બનાવવામાં જેનાથી રેઝોનન્ટ સર્કિટ બને છે. હવે લોડ રેઝિસ્ટન્સ RL, કેપેસિટર સી અને ઇન્ડક્ટર એલની કિંમત એવી રીતે નક્કી કરવામાં આવે છે કે જેથી તે અંડર ડેમ્પ રેઝોનન્ટ સર્કિટ બનાવે અને જેને લીધે કરંટ ઝીરો થાય છે. અહીંયા જ્યારે લોડ રેઝિસ્ટન્સની કિંમત વધારે હોય છે ત્યારે આ લોડ રેઝિસ્ટન્સ RLને કેપેસિટર સીની સાથે પેરેલલમાં જોડવામાં આવે છે. હવે તેવી જ રીતે જેમ જ્યારે લોડ રેઝિસ્ટન્સની કિંમત ઓછી હોય છે ત્યારે આ લોડ રેઝિસ્ટન્સ RLને કેપેસિટર સીની સાથે સિરીઝમાં જોડવામાં આવે છે. હવે આ પ્રકારના કોમ્યુટેશનની અંદર SCRમાંથી પસાર થતો ફોરવર્ડ કરંટની કિંમત એના હોલ્ડિંગ કરંટને કિંમત કરતાં ઓછી કરવામાં આવે છે જેથી SCR ટર્ન ઓફ થાય છે. આથી આ પ્રકારના કોમ્યુટેશનને કરંટ કોમ્યુટેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ કે જ્યારે SCRને ટ્રિગરિંગ પલ્સ આપવામાં આવે છે ત્યારે SCR ઓન થાય છે. આથી આ SCRમાંથી ફોરવર્ડ કરંટ પસાર થાય છે જેની કિંમત ઝીરોમાંથી વધીને મેક્સિમમ થાય છે. હવે જ્યારે કરંટ SCRમાંથી પાસ થાય છે ત્યારે એ જ કરંટ કેપેસિટરમાંથી પણ પસાર થાય છે, એટલે કેપેસિટર ધીમે ધીમે ચાર્જ થવા લાગે છે જેની ઉપરની પ્લેટ પોઝિટિવ અને નીચેની પ્લેટ નેગેટિવ થાય છે. હવે જ્યારે SCRમાંથી પસાર થતા કરંટની કિંમત મેક્સિમમ થાય છે ત્યારે આ કેપેસિટર ફૂલ્લી ચાર્જ થાય છે, એટલે કે એના કેપેસિટરના વોલ્ટેજ આપેલા ઇનપુટ વોલ્ટેજ જેટલા થાય છે. એટલે અહીંયા આપણે કહી શકાય કે કેપેસિટર એક્રોસના વોલ્ટેજ એ ઈ જેટલા છે. હવે આપણે જોઈએ કેવી રીતે થાય છે, તો આપણે આ સર્કિટની અંદર KVL એપ્લાય કરીશું તો આપણે લખી શકાય કે આપવામાં આવતા વોલ્ટેજ એ ઇન્ડક્ટરમાં અંદર ડેવલપ થયેલા વોલ્ટેજ પ્લસ કેપેસિટરની અંદર સ્ટોર થયેલા વોલ્ટેજનો સરવાળો હોય છે. એટલે આપણે લખી શકાય VS ઇઝ ઇક્વલ ટુ LdIdt પ્લસ 1/CIdt. સો આ ઇક્વેશનનું આપણે સોલ્યુશન મેળવીએ તો કરંટનું આપણને ઇક્વેશન મળે છે IdT
इज इक्वल टू वी एस अंडर रूट सी बाई एल साइन ओमेगा जीरो टी। ओमेगा जीरो ए आपणी नेचरल फ्रिक्वन्सी છે, એટલે આપણે કહી શકાય કે આ કોમ્પ્યુટેશન ફ્રિકવન્સી ઉપર આધાર રાખે છે। તેવી જ રીતે આપણા કેપેસિટરની એક્રોસમાં જે પણ કોઈ વોલ્ટેજ ડેવલપ થાય છે જેની કિંમત આપણે આ સૂત્રથી મેળવી શકાય, વી સી ટી ઇઝ ઇક્વલ ટુ વી એસ બ્રેકેટમાં વન માઇનસ કોસ ઓમેગા ઝીરો ટી। હવે જ્યારે આપણે જોઈશું કે કરંટ આ ઇક્વેશન મુજબ કેપેસિટરની એક્રોસના વોલ્ટેજ હજી ઈ વોલ્ટેજ કરતાં પણ વધારે થાય છે, આથી આ રિવર્સ વોલ્ટેજ આ એસસીઆરને મળે છે, જેથી એસસીઆરમાંથી જે ફોરવર્ડ કરંટ પસાર થાય છે એની કરંટની કિંમત ધીમે ધીમે ઘટતી જાય છે, અને જ્યારે કરંટની કિંમત હોલ્ડિંગ કરંટ કરતાં ઓછી થાય છે ત્યારે આ એસસીઆર ઓફ થાય છે। હવે તે સમયે કેપેસિટરની એક્રોસનો વોલ્ટેજ 2E જેટલો થાય છે, એટલે કે કેપેસિટર એક્રોસના જે પણ કોઈ વોલ્ટેજ છે એ સપ્લાય વોલ્ટેજ કરતાં ડબલ થાય છે, જે આપણે આ ઇક્વેશન ઉપરથી મેળવી શકાય છે। હવે જ્યારે એસસીઆરને બીજી ટ્રિગરિંગ પલ્સ આપવામાં આવે તે પહેલાં એસસીઆર કેપેસિટર જે 2E વોલ્ટેજ ઉપર ચાર્જ થયેલ છે તે લોડ રેઝિસ્ટન્સ થ્રુ ડિસ્ચાર્જ થવું જરૂરી છે, આ એની એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ડિશન છે। હવે આ જે ઓમેગા ઝીરો છે, જે ફ્રિકવન્સી છે, એ ફ્રિકવન્સી એ ઇન્ડક્ટર અને કેપેસિટરની વેલ્યુ ઉપર આધાર રાખે છે। હવે આ પ્રકારના ક્લાસ એ કોમ્યુટેશનનો ઉપયોગ સિરીઝ પ્રકારના ઇન્વર્ટરમાં થાય છે। હવે આ સર્કિટ જ્યારે 400 કિલો હર્ટ્ઝથી વધારે ફ્રિકવન્સી હોય ત્યારે જ ઉપયોગમાં લેવામાં આવે છે, કેમ કે જો ઓછી ફ્રિકવન્સીમાં ઉપયોગમાં લેવામાં આવે તો ઇન્ડક્ટર L અને કેપેસિટર Cની કિંમત ઘણી વધારે થાય છે, જેને કારણે સર્કિટનું કદ એટલે કે વોલ્યુમ અને વજન પણ વધારે થાય છે। એટલા માટે આ કોમ્યુટેશનનો ઉપયોગ 400 મેગા હર્ટ્ઝ કરતાં વધારે ફ્રિકવન્સી હોય ત્યારે જ કરવામાં આવે છે।